સેલ્વી હોસ્પિટલના ઓડિટોરિયમમાં શ્રી સુરતી મોઢ વણિક મહિલા મંડળ સાથે મલ્ટી સ્પેશિયલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં ફ્રી મેડિકલ ચેકઅપ કરીને લોકોને યોગ્ય સારવાર આપી હતી. સુરતી મોઢ વણિક મહિલા મંડળ દ્વારા સેલ્વી હોસ્પિટલ ખાતે બ્લડ પ્રેશર, રેન્ડમ બ્લડ સુગર, આંખની તપાસ, હૃદય, ડેન્ટલ ચેકઅપ, ઓર્થોપેડિક પરામર્શ, સ્પાઇન પરામર્શ, કાન નાક ગળું ચિકિત્સક, ડોક્ટર પરામર્શ, આમ દરેક ચેકઅપ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું, જેમાં સેલ્વી હોસ્પિટલના નામાંકિત ડોક્ટરોએ સેવા આપી હતી. એડવોકેટ શ્રી હસમુખભાઈ લાલવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. હું હસમુખ લાલવાળા, માજી સુરતી મોઢ વણિક સમાજ પંચના પ્રમુખ અને મહિલા મંડળનો શુભેચ્છક. સેલ્વી હોસ્પિટલમાંથી ગૌતમભાઈ પાંડેનો ફોન આવ્યો કે આપણે એક મેડિકલ કેમ્પ કરવો છે. મેં એમને તારીખ આપી અને એમને તારીખમાંથી બે તારીખ નક્કી કરવાનું નક્કી થયું, 1/17 અને 23. એમાં આજે 23 અમે તારીખ નક્કી કરી છે. મને જેના આનંદ થાય છે કે મારી પ્રપોઝલને મહિલા મંડળે તરત જ સ્વીકારેલી પ્રમુખે, એટલે એમનો તો હું આભારી જ છું કે તરત સ્વીકારીને આજે કાર્યક્રમને અમે સફળ બનાવવા જે પ્રયત્ન કર્યો છે તેમાં મહિલા મંડળનો ખૂબ મોટો ફાળો છે. આમ આજના કેમ્પમાં 9 જાતના ટેસ્ટ થવાના છે. જેમ બેને પ્રમુખશ્રીએ કહ્યું તે પ્રમાણે આંખ ચેકઅપ છે, બ્લડ છે, સુગર છે, સ્પાઇન છે, ઓર્થોપેડિક છે, આ બધા ચેકઅપ થવાના છે અને નિષ્ણાંત ડોક્ટરો દ્વારા થવાના છે. નિષ્ણાંત ડોક્ટરો એની સેવા આપવાના છે. એમનો પણ અમે ઋણી છીએ કે જ્યારે આ મોંઘવારીના જમાનામાં આપણે આ મેડિકલ કેમ્પ રાખીએ છીએ એમાં મોટી મોટા પ્રમાણમાં બહેનો ભાગ લેવાના છે અને ચેકઅપ કરવાનું નામ અમારે ત્યાં ઉપરથી લગભગ 150ની આસપાસ નામ પણ આવી ગયા છે. તો એ બાબત મહિલા મંડળ અને સાથે જે બહેનોએ આમાં સહકાર આપ્યો છે એના પણ અમે ઋણી છીએ. સાથે સાથે સેલ્ફીના ઋણ એટલા માટે છે કે મેડિકલ ચેકઅપ જ્યારે આજના જમાનામાં જે મોંઘું થવા માંડ્યું છે અને એને કારણે કેટલાક લોકો એવોઇડ કરતા હોય છે, એવોઇડ કરતા કે મારે નથી જવું અને એને પછી લાંબે ગાળે ખૂબ મોટા અસરો થતી હોય છે તેમાંથી. અને જિંદગીનો એક સૂત્ર છે, સ્વસ્થ જિંદગી જીવો, એનો આ એક પર્યાય છે અને એ આ મેડિકલ કેમ્પ છે એને સફળ બનાવીએ. મારું નામ દક્ષા પેગાંધી, રાંડેરડન મહિલા મંડળના પ્રમુખ છું. આજે અમે આ સેલ્વી હોસ્પિટલની સાથે મળીને અમે આજે એક આ બોડી ચેકઅપનું એક સેમિનાર રાખવામાં આવેલો છે. સેમિનારની અંદર અમે આજે ઘણા બધા ચેકઅપો રાખેલા છે. સેલ્વી હોસ્પિટલમાંથી એક ગૌતમ પાંડે કરીને છે સર, એમનો અમારી પર ફોન આવ્યો હતો. અમારા જે એક ભાઈ છે હસમુખભાઈ પર, એમની પર ફોન આવ્યો અને એમને તરત મને ફોરવર્ડ કર્યું કે તમે આ આપણે આ કાર્યક્રમ કરવો છે અને એમણે મને કીધું અને મેં તરત જ આ એક બીડું ઝડપી લીધું કે ના, આપણે આ કાર્યક્રમ કરવો છે. કારણ કે આજના મોંઘવારીના જમાનામાં આ બધા રિપોર્ટ્સ ઘણા બધા મોંઘા થાય છે, બીમારીઓ વધતી જાય છે, ખાનપાન એવા થઈ ગયા છે, આજે જંક ફૂડ તરફ લોકો વળી રહ્યા છે, તો આજે બીમારી એટલી બધી વધતી જાય છે. તો અમે બી સાથે વિચારી લીધું કે નહીં, કઈ નહીં, આજે મારી પાસે મારા મંડળમાં લગભગ 250 થી 300 બહેનો છે, તો મને બી એવું થયું કે નહીં, મારી બહેનો બી આ કોઈ રોગ બીમારી કોઈને ન લાગે, તંદુરસ્ત જીવન જીવે, તો એને માટે અમે આ બીડું ઝડપી લીધું છે અને આ બીડું ઝડપીને તમે આજે આ મેડિકલ ચેકઅપ રાખેલો છે. એની અંદર ઘણા બધા ચેકઅપ છે જે ઘણા મોંઘા થાય છે. આજે એક આપણે ઓર્થોપેડિક્સ પાસે જઈએ છીએ તો ઘણા બધા પૈસા થઈ જાય, તો આજે અહીંયા અમારી પાસે આઈ ચેકઅપ છે, ડેન્ટલ ચેકઅપ છે, રેન્ડમ સુગર છે, બ્લડ પ્રેશર છે, ઓર્થોપેડિક્સ છે, સ્પાઇન છે, ઘણા બધા આ બધા રિપોર્ટો છે. અને એની અંદર અમને ઘણા બધા ડોક્ટરો જે સારા સારા છે, મોટા ડોક્ટરો છે, એવું પણ નહીં કે કોઈ ચાલુ ચીલા ડોક્ટરો, એટલે ઘણા મોટા ડોક્ટરો છે, જે સુપ્રિયા સરકાર જેવા ડોક્ટર છે, દિલીપભાઈ ઘીવાળા જેવા છે, નિલયભાઈ શાહ છે, શુભિત તનેજા છે, ગૌતમ પાંડે છે, આ ઘણા બધા ડોક્ટરનો સાથ આજે અમને મળી રહ્યો છે. અને એની સાથે સાથે અમારા જે એક ભાઈ છે એ હસમુખભાઈ લાલવાળા, એમનો પણ અમને આ કાર્યક્રમ યોજવામાં ઘણો મોટો ફાળો મળી રહ્યો છે. તો અમે આ બધા ડોક્ટરો, અમારા ભાઈ ગૌતમભાઈ, એમનો હું આજે ઘણો બધો ખૂબ ખૂબ આભાર માનું છું. સેલ્વી હોસ્પિટલનો બી હું ખૂબ આભાર માનું છું કે જ્યારે આજે અમને આ ઓપોર્ચ્યુનિટી આપી છે. અને અમે આજે ઘણી બધી બહેનોના લગભગ અત્યારે અમે જાહેર કર્યું તો અમારી પાસે 150 જેવી બહેનો તો આવી ગઈ છે, અને છતાં બી ફોન ચાલુ છે કે ભાઈ અમારે ચેકઅપ કરાવવું છે, તો અમે બોલાવી રહ્યા છે. એટલે અમે ઘણો મોટો આંકડો એચીવ કરી શકીશું અને ઘણા બધાને આ બધા રિપોર્ટને છે એ રિપોર્ટ કરાવી રોગ મુક્ત કરવાનો અમે આ પ્રયાસ કરી રહ્યા છે અને એમાં અમે સફળ થઈ રહ્યા છે. તો સેલ્વી હોસ્પિટલનો બી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ.
બ્યુરો રિપોર્ટ, એલકેઈ સ્ટાર ન્યૂઝ, સુરત.